એકચ્યુઅલી ફોન આવી ગયો, આપણે તો વાંધો નથી અહીંયા, તો આ તો ખડતલ પ્રજા છે આપણી બધી. ભાઈ ભાઈ ભાઈ, જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મે તાજ રખતે હૈ, જિસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મે આજ રખતે હૈ. એને ક્યાં કોઈને કીધે ઉભું થવાની જરૂર છે? હા, વાહ વાહ, મારા બાપ રે, બસ જોઈ લ્યો કેટલી મજા આવે છે. બસ ગોઠવાઈ જાઓ, બધા ગોઠવાય, ધીરે 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 ગોઠવાઈ જાઓ. એટલે આપણે આપણી પાસે જે કઈ બે કલાક છે એમાં તમને હું અહીંથી હલવા સલવા નથી પૂરું થાય ના સુધી, તમે તમારે ઇન્ટરવેલ કે એવું કઈ આપણે રાખવું નથી. હા, બીજી મામાને ગાયનું દૂધ અને બરાબર નું જમીન આવ્યા છે, માં મોમાઈના આશીર્વાદ લઈને કઈ ઘટે નહીં. જયમીનભાઈ, પારેટી બહેન દૂધ ની તર જામે એવો ડાયરો જામ્યો છે ને મુકેશભાઈ, તમે જુઓ આમ 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 મજા આવે એમ છે. આ બસ આ બધું છે ને, ઘણા એમ કેતા હોય કે આપણે હારી વસ્તુ સાંભળવા વાળા નથી, એવું કઈ છે નહીં. આપણે જેવું દેવા નીકળી લેવા માટે દુનિયા તૈયાર હોય છે. તમે સારું લઈ નીકળો, સારું સાંભળવા વાળા છે છે અને છે, એ હકીકત છે. એટલે હું આ શરૂઆતમાં તમને કહેતો હતો કે આજે ન બનવાની ઘટનાઓ કલકત્તામાં બની, આપણે પછી લઈ લઈને દીવા લઈ લઈને નીકળવું પડે, મીણબત્તીઓ લઈ લઈને. આપ જાણો છો એક સુકામે બને છે કે માણસ માનવતાની પાર વયો ગયો, જનાવર બાજુ જનાવર થતો જાય છે. હા, તમે જો કોઈ પણ ફળ હોય ને, એ પેલા ફળ પાકી જાય ને, પેલા કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. ફળ કોઈ પણ હોય, એ પેલા ખૂબ કઠણ હોય, પાકી જાય એટલે પોચું થઈ જાય. અને કોઈ પણ ફળ છે, એ પેલા ખરી જાય પછી હળે. માણસ પેલા હળી જાય પછી ખરે, ઘણા ઘણા પેલા હળવા માંડે છે, અને જેમ જેમ પાકતો જાય એમ પાછો ડઠર થતો જાય છે, કોઈથી ચવાય નહીં એવો થતો જાય. એટલા માટે આ વાતો કરવી પડે છે. બસ બસ બેસી જાઓ, હવે આપણે વ્યવસ્થાપક કઈ બેસી જાઓ, બધા બેસી જાઓ, હવે એની રીતે ગોઠવાઈ જાય. હવે બધું લુંબો જુંબો થઈ જાય આગળ, તમે જુઓ હજી શરૂઆત છે. રાજકોટ તો જ્યારે જયારે હું આવ્યો છું ત્યારે કઈ ઘટવા દીધું નથી અમને, બધી રીતે પડકારો એવો હોંકારો એવો એની અમને મજા આવે છે. હા, અને મને હું અહીંથી જાહેરમાં કહું તમને, અહીં પૂજારા સાહેબ છે એમને ખબર, એમણે કીધું કે આવી રીતનો પ્રોગ્રામ છે, એટલે બજેટમાં મેં કીધું જેમ તમે કયો એમ, કારણ કે રાજકોટ વાસીઓ મને વાલા છે. આ તો જાહેરમાં બોલું, નકી ઉભા થઈને કહી દે કે તમે કીધું એમ નથી કર્યું. આ હકીકત છે, આ નકર પ્રાઇવેટ ફોન કરો તો થોડુંક તકલીફ પડું, પણ હું તમને મેં મુદ્દો જે કહેતો તો પછી ઓલી વાત લઉં જોગીદાસકુમાર વાળી, કે અમારી સેલમ છેલ્લા 5-7 લાખ રૂપિયા લેતા હોઈએ અમે ડાયરા વાળા, આખી રાત હળહળાટી બોલાવી, અને ઓલા બોલીવુડમાં 30 લાખ થી તો નાના નાના કલાકાર ની શરૂઆત થાય, 4 ગીત બોલી જાય, જેમ થોડુંક નામ હોય એટલે 50 લાખ, પછી આવી રીતે એને એક કેબલ આ બાજુ પીડ્યું હોય, એક આ બાજુ બે માથે નેપટિંગ પીડ્યા હોવા જોઈએ, એક ગીત ગાવા આવે ઈ વયો જાય, બીજું આવે, 4 ઘડી બોલે, બહુબાટી બોલાવે, ગીતે કેવા ખાય, માલ પિયેંગે હમ તો માલ પિયેંગે, મગરી ઘર પાટી હે તને કરડે કાળોતરો તને, હવે આમાં ક્યાં માલ પીવાની વાત કરવી, શું એમાં મળે શું, મારું કહેવાનું મનોરંજન કરો એનો વાંધો જ નથી, પણ કઈક છેલ્લે નીચોડ મળવો જોઈએ જીવતર નો, ત્યાં જ અડીજો, ત્યાં જ બેસીજો, ત્યાં જ જાયજો. ગીતો એવા એના, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા ક્યાં કામ થા, તો આવી રીતે હોય એવું હોય આપણા જેવું નહીં. અને આપણે શું જોઈએ, એ હું કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, આપણે કોક ને ઘરે જાય અને સીધે સીધું કોક કે તો અહીંયા હું ડાયટો તો દશા શું થાય, બત્રી ભાઈ ના ભોજન જમાડે, પ્રેમ ને ભાવ માં જ છે મજા. હો તમે કોઈ પણ માણસ ને ત્યાં જાય અને મારો બાપલીઓ આવ્યો, મારો વ્યામો આવ્યો, મારો બાપ આવો આવો આવો, અને ટાઢો રોટલો સાય આપે તો અમૃત નો ઓડકાર આવે, બાકી બત્રી ભાઈ ના ભોજન જમાડે ને હાથું ઘી ભલે ને લઈ આવીને જમાડે ને હારું હારું જમાડે ને કે ખાવ ખાવ, તમારા બાપ ને ઘરે આવું નહીં જોયું હોય એમ કીધું હોય તો ઓળિયો ઉતરે, ભાવની જ મજા છે, પ્રેમની જ મજા છે. અને એ વાત છે, એટલે એમાં એમ કે મેરે અંગને મેં ક્યાં કામ થા, અને આપણે શું કે એક કડી, આપણે શું કે, એ જીતા રાંગણિયા એ પૂછીને જે કોઈ ગાવે રે આવતા આપ જે રે જી તારા આંગણિયા પૂછીને, આમાં પૂછીને શબ્દની મજા છો, આ બેઠેલા વડીલો પણ બેઠા એમ કહો, પૂછીને કોણ આવે, કઈક નામ હોય ને ભગવાનની કૃપા હોય એમને સડી આવે એમ નહીં, પૂછતા પૂછતા ક્યારે આવે કે આપણે આપણને કઈક માતાજીએ પૂછવા જેવા દીધા છે એમ પૂછીને જો આવે
તો આવકારો મીઠો આપજે, કાગી અને પાણી પાજે, ભેળો બેહી ખાજે. અદભુત ગીત છે, હું તો યાદી કરું. પણ હું કેતો તો એક આપણે કેટલું સ્તર નીચે આવી ગયું છે, એટલે આ વાત કરવી પડે કે ન બનવાની આજે દીકરી ઉપર ઘટનાઓ બને દેશમાં. પણ જોગીદાસ ખુમાણ બાગડતા 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 વગડામાં ઘોડો નીકળે. 18 વર્ષની દીકરી, પરી જેવી દીકરી, ઢોરા ચારતી હોય અને નીચે આંખ કરીને એને આમ ધીરે ધીરે નીચું જોઈને પૂછ્યું, બાપા બેટા દીકરી કયું ગામ? તો કે ફલાણું બાજુનું ગામ. એકલી વગડામાં ઢોરા ચારે છે? કે હા બાપુ, એકલી છું. મારા મા બાપ બચપણમાં મરી ગયા, હું મારા મામા ભેગી મોટી થઈને એના ઢોર ચારું છું. સારું બેટા, થોડુંક મોડું થઈ ગયું, દિયા ચમવા માંડ્યો છે, ઢોર લઈને વહી જા. તારી આબરૂની ઇજ્જતની બીક વગડામાં એકલી છો, બીક નથી લાગતી બેટા? કે ના ના, અમારે આ બાજુ બીક ન હોય. એને ખબર નહોતી કે આ જોગીદાસ કુમાર છે. અમારે આ બાજુ બાપુ બીક ન હોય. કેમ બીક ન હોય બેટા? જુવાન દીકરી એકલી ઢોરા વગડામાં અંધારું થઈ જાય હમણાં. કોઈ નરાધમ માણસો હોય તો આબરૂ ઇજ્જતની બીક રહેવી રીએ બેટા? કે ના, અમારે બીક ન હોય. કેમ બીક ન હોય? દીકરીએ કીધું, જોગીદાસ ખુમાણના બારવટા અમારા પંથકમાં હાલે કોના બાપની ત્રેવડ છે? અમારા હામી ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણા. હા હા હા, એ બારવટા હાલતા હતા એના ઉપર દીકરીને ભરોસો હતો. એને એને કહે, અને જોગીદાસ ખુમાણ ને આંખ માંથી આહુડા પડી ગયા. મરદા મરદ તલવાર ને જાટકે થી વેતરી નાખો તોય ફેર ન પડે. એને આંખ માંથી આહુડા ની ધાર થઈ, બે હાથ જોડી હુરજ ને પ્રાર્થના કરી, દાદા હુરજ, મને મારું કુંડલા મળે કે ન મળે મને અરે મારે કાંઈ લેવા દેવા નથી. પણ 18 વીહવી વરહ નીતિ કર્યું, મારા નામના ભરોસા ઉપર વગડામાં ઢોર ચારે ને હુરજ નારાયણ એની આબરૂ રાખજે, એથી વધારે મારે બીજું કાંઈ નથી જોતું. આ પરંપરા આપણી છે, એ પરંપરા જાળવાય, એના માટેનો આ ડાયરો. એટલે હું કહું છું, કોઈ પૂછે કે ડાયરામાં શું કામે જાઉં, તો કે કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ આવાય, કેમ જવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ જમાડાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ ગવાય, કેમ ગૌરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ શીખવું હોય તો ડાયરામાં આવું. બાકી ખાલી આડેધડ દોટું દેવી હોય તો કોઈ કઈ જરૂર નથી ભલા માણસ. આ તો જીવન ઘડતરની વાતો છે. બધાય બેઠા છે, મહાદેવ ભોળ્યો નાથ દેવોનો દેવ. એમના બે હાથ ઊંચા કરીને એવો જયકાર કરીએ આપણે, દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે, એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હવે પાકિસ્તાન વાળા જૂનાગઢ જોઈએ ને, બોલો મને વિચાર થાય છે. ગજબ કહેવાય, ન્યા બેઠા બેઠા મૂળ હું ચોલું બલુચિસ્તાન છે ને, આપણી યારે ભળવા તૈયાર થઈ ગયું છે. ત્યાં એક બે બેનું છે ને અટાણે બળવો કરી રહ્યું છે એમના એમના ત્યાંના, અને એટલું માણા ભેળું થઈ જાય છે, લાખો માણા ભેળું થઈ જાય ને, અમને કઈ કરો. ઈ હવે તૈયારી છે, એટલે ઈ મીડિયા માંથી એની નજર ભટકાવવા આ બાજુ કે અમારું જુનાગઢ અમારું છે. ખીચડી ખાવી છે જુનાગઢ અમારું? મેં કીધું, મને મીડિયા વાળા ભાઈ બધા અહીંયા છે એમનો પણ હું આભાર માનું. મીડિયા વાળા મને કે તમારું શું કહેવાનું, પાકિસ્તાન ને સપનું છે જુનાગઢ નું લેવાનું, તો પૂરું થાય? મેં કીધું વેલા મોડું થાય કરું, પણ પાકિસ્તાન ભારતમાં ભળી જાય એટલે પછી તો એનું કહેવાય ને જુનાગઢ. ઈ એક રસ્તો છે એને, જો જુનાગઢ એનું કરવું હોય આમાં આવી આવે તો પછી તો આખા ભારત નું કહેવાય ને જુનાગઢ. તો કાળજું છે ભારત નું, હિમાલય નો દાદો ગર્વ ગિરનાર છે. હવે ઓલો બિચારો પ્લેન માં કુતર્યા ફરીને ભાગી ગયો છે તેથી નવાબ ને, ઈ પાછો આવે પાછો અહીંયા આવું, એને એટલી ખબર હોવી જોઈએ કે નહીં. હા હા, એ તો આપણા આરજી હુકુમતના બધા જેટલા લડવૈયાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને એવા કેટલાય જેમના નામ બહાર નહીં આવ્યા, એ બધા સુરવીરોને એકવાર તાળીએથી વધાવો. એટલે જુનાણાની ધરતીમાંથી રાતોરાત નવાબને ભાગી જવું પડ્યું હતું, અને એને બે રસ્તે કોઈ ખોટા પડે છે. જો મતની દ્રષ્ટિએ તેથી જુનાગઢમાં મત આપણા 90% આવ્યા હતા કે ભાઈ ભારતમાં રહેવું, એટલે એમાંય આપણે જીતી ગયા. પછી જૂની ઇતિહાસની દ્રષ્ટિએ જોવું હોય તો એક રાજા ઉપર બીજો રાજા ચડાઈ કરે અને રાજા ઓલો ભાગી જાય ને તો જે કબજો કરે એનું ઈ હોય, એ તો જૂના ઇતિહાસમાં એનું રાજ, એટલે એ કોઈ ઓલામાં એનું છે નહીં કાંઈ. પણ આ તો આપણે એને તો આપણે મનોરંજન હાટું બિચારાને યાદ કરીએ છીએ. ટમેટાન ફૂટી ગયા છે, દૂધ જળતું નથી અને ફાટક બંધ કરવાનું ફાટક નથી. આજે એક ન્યૂઝમાં મેં જોયું, ત્યાં ટ્રેન આવતી હતી, ટ્રેન ઉભી ગઈ, ટ્રેન હોરન મારે, ઓલા બંધ થાય તો ટ્રેન નીકળે ને, ગાડીઓ આવે. મેં કીધું આ ફાટક ફાંધી લેતા હોય, જુનાગઢ ની વાતો કરે છે, વિચાર થાય છે આપણને. હા હા હા, અને જે કાશ્મીર માંગતા હતા એ લોટ માંગવા મીડે હટાડે, અમને થોડુંક લોટ આપો ને ઘઉં આપો ને. બિચારું સારે બાજુ ઘેરાણું, આ બાજુ ચાઉમ ચીન કરતું સાયના અજગર ની જેમ ભરડો મીડું લેવા. હા, ઈ ખતરનાક રહ્યું પાછું, એટલે ઈ વડકા કરતું રહે, પણ છેલ્લે આપણા ભેગું આવવાનું ઈ કઈ ચિંતા નથી. પણ બે હાથ ઊંચા કરીને મહાદેવ સોમનાથ સુધી નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે, એવો હર હર નો નાદ આપણે કરીએ. હર 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 હર
અને અમારો ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા હાવજડા હે જ